જો આપની પાસે કાર હોય અને આપ બાળકોને કારમાં એકલા રમવા દેવાની બેદરકારી દાખવતા હોય તો આ સમાચાર ખાસ જોજો। સુરતના ઉદના વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે કે જેમાં બેદરકાર વાલીએ બાળકને કારમાં એકલું રમવા મૂક્યું અને ચાવી પણ કારમાં જ રાખી, તો કારમાં પાછળના ભાગે રમતું બાળક એક દરવાજો ખોલીને બહાર આવ્યું અને દરવાજો લોક કરી દીધો। 3 વર્ષની નાનકડી જિંદગી કારમાં લોક થઈ ગઈ। આ પળમાં કોઈ પણ વાલી ફફડાટમાં મૂકી દેનારી હતી। બાળક અને ચાવી બંને કારની અંદર હતા અને પિતા અને આસપાસ લોકો એકત્રિત થયા હતા અને તમામ લોકોના શ્વાસ અધ્ધર થઈ ચૂક્યા હતા। જો કે ભગવાને દેવદૂત મોકલ્યા હોય તેમ ઉદના વિસ્તારના પીઆઈ રાઉન્ડમાં નીકળ્યા અને પીઆઈ સમય સૂચકતા વાપરી ટોળાને દૂર કર્યું કે જેથી ગભરાયેલું બાળક રડે નહીં। જે બાદ બાળકને સમજાવીને પાછળનો કાચ ફોડ્યો અને બાળકને સહી સલામત રીતે બહાર કાઢ્યું। તો આ જે કિસ્સો સામે આવ્યો છે તે લોકો તેના પરથી શીખ લે તે પણ એટલું જ જરૂરી છે। સુરતનો આ કિસ્સો છે કે જ્યાં સુરતના ઉધના વિસ્તારની આ ઘટના કે જેમાં કારની અંદર બાળક એકલું હતું અને તેના વાલી બહાર નીકળી જાય છે, બાળક અને ચાવી બંને કારની અંદર રહી જાય છે। જોકે સદભાગ્યે ઉધના વિસ્તારના પીઆઈ ત્યાંથી નીકળે છે, ટોળાને દૂર કરે છે અને ગાડીનો કાચ તોડીને બાળકને બહાર કાઢવામાં આવે છે। सब बच्चे मिलके नीचे खेल रहे थे और मेरे छोटे वाले बच्चे के हाथ में चावी थी, तो अंदर गाड़ी में खेल रहा था। तो फिर मैंने वो पीछे वाला दरवाज़ा खोल के रखा था कि गाड़ी लॉक ना हो जाए। तो बच्चा अंदर गाड़ी में खेल रहा था, किसी दूसरे बच्चे ने जाके गाड़ी को वो पीछे का दरवाज़ा बंद कर दिया। तो वो सांप दबा के बंद किया तो ऑटोमेटिक लॉक हो गया गाड़ी, तो बच्चा गाड़ी में ही रहा। છોકરો ગભરા લાગ્યો એ દરમિયાન પેટ્રોલિંગમાં એમ વી પટેલ સાહેબ ઉધના પીઆઈ શ્રી એથી જતા હતા, પબ્લિકનું ટોળું જોઈને ઊભા રહ્યા સાહેબ ઊભા રહ્યા અને સાહેબે જોયું કે છોકરો ગભરાય છે, રડે છે, તો સાહેબે પબ્લિકને વેરવિખેર કરી અને પછી સાહેબે એક મેકેનિકને ફોન કરીને બોલાવ્યા। એ મેકેનિકે એની રીતે ટ્રાય કર્યો લોક ખોલવાનું, પણ લોક ખોલ્યું નું છેકરે વેગેનારનો છેલ્લો કાચ ફોડીને લોક ખોલીને છોકરાને વ્યવસ્થિત સુખરૂપ બહાર કાઢી